સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં વરસાદ ખેંચાતા 70% પાક નિષ્ફળ જાય તેવી ભીતિઓ જગતનો તાત વ્યક્ત કરી રહ્યો છે. પરિસ્થિતિ વધુ ગંભીર. હવે જોઈએ ધ્રાંગધ્રાથી મારા પ્રતિનિધિ આશિષ પરમારનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. ધ્રાંગધ્રા પંથકમાં વરસાદ ખેંચાતા 70% વાવેતર નિષ્ફળ જાય તેવી શક્યતાઓ જગતનો તાત વ્યક્ત કરી રહ્યો છે. ખાસ કરીને વરસાદ છેલ્લા 10 દિવસથી ખેંચાયો છે. અત્યારે ઊભા પાક મોલાતને વરસાદની ખૂબ જ આવશ્યકતા છે. આવી પરિસ્થિતિમાં વરસાદ નહીં પડવાના કારણે વાવેતર સંપૂર્ણપણે નિષ્ફળ જાય તેવી શક્યતાઓની ઘડી ગણાઈ રહી છે. અને ખાસ કરીને ખેડૂત આર્થિક રીતના નબળો બની ગયો છે અને આવી પરિસ્થિતિમાં જો પાક નિષ્ફળ જશે તો ખેડૂત વધુને વધુ આર્થિક રીતે ગરકાવ થઈ જશે તેવી ભીતિ પણ આમટક ટીવી સાથેની વાતચીતમાં જગતના તાતે વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ધ્રાંગધ્રા પંથકમાં માત્ર 90 mm વરસાદ થયો છે, એટલે કે સરેરાશ 3.5 જેવો વરસાદ થયો છે, જે ખૂબ જ અપૂરતો છે. 9600 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને કપાસ, મગફળી સહિતના વાવેતર થયા છે, પરંતુ સમયસર વરસાદ ન થવાના કારણે પાક નિષ્ફળ જાય તેવી સંપૂર્ણ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે વાડી ખેતરમાં પાણી હોય પરંતુ પિયત કેવી રીતના કરાવવું તે પણ એક સવાલ ઉપસ્થિત થયો છે. ખેડૂત વ્યાજે પૈસા લઈને આજે પરિસ્થિતિ થાળે પાડી રહ્યા છે, પરંતુ જ્યાં કુદરત રૂઠી હોય ત્યારે આ જગતનો તાત લાચાર બની ગયો છે અને વાવેતર નિષ્ફળ જાય તેવી સંપૂર્ણ ઘડીઓ ગણાઈ રહી છે. હવે તો વરુણદેવ કૃપા કરે એ જ સૌથી ઉત્તમ રસ્તો છે અને વરસાદ વરસે તો પાક બચી જાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. વરસાદની સિઝન ચાલુ હોવાથી ધ્રાંગધ્રા તાલુકામાં નહીવત જ વરસાદ પડેલ છે, જેમાં લગભગ 3 ઇંચ જેવો જ વરસાદ પડેલ છે. તો ખેડૂતોની હાલત અત્યારે પાણી વગર કફોડી બનેલ છે. ખાતર, બિયારણ, ડીઝલ વગેરેમાં ભાવ વધારો ખૂબ જ હોવાથી ખેડૂતોને આર્થિક તકલીફ પણ ખૂબ જ તંગીમાં આવી ગયેલ છે. તો આ બાબતે સરકારશ્રીને ધ્યાન દોરીને એટલું કહેવા માગું છું કે સર્વે કરી અને ખેડૂતને આર્થિક સહાય આપે એવી વિનંતી. અને ડીઝલમાં ATF માં 38% ટેક્સ હતો તે ઘટાડીને 1% કરી નાખેલ છે, 37% ટેક્સ ઘટાડ્યો છે. તો ડીઝલમાં ખેડૂતોને જેટલી જરૂર પડે તે ડીઝલમાં 26% ટેક્સ છે, તો એ ટેક્સ ઓછો કરીને 0% ટેક્સ કરીને ડીઝલમાં રાહત આપે તો ખેડૂતને ખૂબ જ ફાયદો થાય, આર્થિક રીતે સદ્ધર થાય તો ફાયદો થાય અને ટકી રહે એમ છે. અને જો ડીઝલમાં આવા ને આવા ભાવ રહે તો ખેડૂત હાલ ખેતી ખૂબ જ મૂંગી થયેલ ટકે તેમ નથી. હવે ધ્રાંગધ્રા તાલુકામાં કેવા કેવા પાક છે અને તાલુકા આખામાં કેટલા લાખનું કરોડનું નુકસાન જાય એવું છે એ બાબતે કંઈ? ધ્રાંગધ્રા તાલુકામાં લગભગ 55,000 હેક્ટર જેવો વાવેતરમાં કપાસ છે અને 14,000 હેક્ટર જેવા વાવેતરમાં મગફળી છે અને ઘાસચારાનું વાવેતર લગભગ 7,000 હેક્ટર જેવા વાવેતર છે. તો મોટા પ્રમાણમાં વાવેતર ધ્રાંગધ્રા તાલુકામાં થયેલ છે અને તો મોટા પ્રમાણમાં નુકસાની જાય એવું છે અત્યારે પાણીની અસરના કારણે વરસાદની.